ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીનું ઉત્પાદન વધતા સરકારને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી પડી છે અને દુનિયાભરમાં પ્રસરેલી આર્થિક અને વેપારીક મંદીના કારણે મગફળીના આયાતને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીનું ઉત્પાદન વધુ થયું છે અને તેના પરિણામે સરકારને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી પડી છે જ્યારે અપેક્ષા કરતાં વધુ ઉત્પાદન થવાના કારણે અને દુનિયાભરમાં પ્રસરેલી આર્થિક અને વેપારિક મંદીના કારણે મગફળીના આયાતને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે ગત એપ્રિલ બે હજાર સત્તરથી માર્ચ બે હજાર અઢાર સુધીમાં ગુજરાતમાંથી માત્ર રૂપિયા એકસો સડસઠ કરોડના જ સિંગદાણાની નિકાસ શક્ય બની છે તે સામે પાછલા વર્ષના આ જ સમયગાળામાં રૂપિયા પંદરસો ત્રેવીસ કરોડની નિકાસ થઈ હતી આથી મગફળીના નિકાસમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે જ્યારે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાંથી વર્ષ બે હજાર સોળ સત્તરમાં

પણ તેની સામે ગ્લોબલ ડિમાન્ડ ઘટતા નિકાસકારોને પૂરતા પ્રમાણમાં નિકાસના ઓર્ડર મળ્યા ન હતા ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ચીન મોટા પાયે સિંગદાણાની ખરીદી કરે છે પણ આ વર્ષે તેને પણ ઘટાડો કરી નાખ્યો છે અને ચાઇનાએ વર્ષ બે હજાર સોળ સત્તરમાં ભારતમાંથી કુલ પંદરસો સત્તર કરોડના સિંગદાણાની ખરીદી કરી હતી તે સામે વર્ષ બે હજાર સત્તર અઢારમાં માર્ચ સુધીમાં માત્ર ત્રણસો છ્યાસી કરોડની ખરીદી કરી છે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી વિશ્વના બ્યાસી દેશોમાં સિંગદાણાની નિકાસ કરવામાં આવે છે પણ મોટા ભાગના દેશોએ મંદી અને પેમેન્ટ ક્રાઇસિસને કારણે ખરીદીને બ્રેક મારી દીધી છે અને જોઈએ તો તેટલા જ પ્રમાણમાં ખરીદી કરી હોવાનું જાણવા મળે છે ચાર દેશોએ મગફળીની ખરીદીમાં વધારો કર્યો છે ચીને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ખરીદી ભલે ઘટાડી દીધી હોય પણ ઇન્ડોનેશિયા ઈરાન ઈરાક અને વિયેતનામે વર્ષ બે હજાર સોળ સત્તરની તુલનામાં વર્ષ બે હજાર સત્તર અઢાર માર્ચ માસ સુધીમાં ખરીદી ગત વર્ષ કરતા વધારી દીધી છે અને હજુ પણ તેમના દ્વારા ઓર્ડર નિકાસકારોને મળી રહ્યા છે કેન્દ્ર સરકારે અમુક ખેત પેદાશોમાં પણ એમ ઇ